નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પાલ. લોકસામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જાફરાબાદથી અમારા સંવાદદાતા અકબર સૈયદ સાથે. અમરેલી જિલ્લાના જાફરાબાદના બંદર ઉપર આગામી 12 તારીખના તંત્રો દ્વારા સૂચના આપી છે કે સાગર ખેડુ દરિયાને ખેડે, જેના કારણે બંદર ઉપર 800 વોટ પર પરત આવી ચૂકી છે, જેમાં બહારના મછવાડાની બોટો સાતપાડી વલસાડ મહારાષ્ટ્રની પણ રાતના બોટો દરિયાના હવામાન અને મોજાના હવામાનના કારણે જાફરાબાદ બંદર ઉપર આવી ચૂકી છે. 35 થી 40 બોટો છે, તમામ બોટ અત્યારે બંદર ઉપર લગાવી દેવામાં આવી છે. જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર છે અને આપને દ્રશ્ય અમે બતાવી રહ્યા છીએ કે દરિયામાં મોજા અને ફરક કેટલું જોવા મળે છે. અને આવતા 12 તારીખ સુધી જે તંત્ર દ્વારા આગાહી આપવામાં આવી છે કે દરિયો ખેડવાની ના સૂચના આપી છે, જેના કારણે અત્યારે જાફરાબાદ બંદર ઉપર 800 બોટ છે તે પડત આવી ગઈ છે. અને જે મહારાષ્ટ્રની જે ભીલીમોરા ગોવા સાઈડની જે બોટો છે તે પણ જાફરાબાદ બંદર ઉપર આવી ગઈ છે. અને આપને ખુલ્લા દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે દરિયામાં જે મોજાનું કરંટ છે તે 30 થી 35 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. અને જે તંત્ર દ્વારા દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. અને ગઈકાલથી જે માહોલ છે એ માહોલ અત્યારે જાફરાબાદ